હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ બાલમિત્રોનું સ્વાગત છે મિત્રો અપકી બાર નવોદય મિત્રો પાસ પાસ અને મિત્રો પાસ ખાસ કરીને મિત્રો આજે તમારા ચહેરા પર એક ખુશી જોવા મળે છે કારણ કે મિત્રો તારીખ અગિયાર આઠ બે હજાર એકવીસ વર્ષ બે હજાર વીસ એકવીસમાં મિત્રો આપણે નવોદયના ફોર્મ ભરેલા જવાહર નવોદય એનું આજે પેપર્સ તમે આપીને આવ્યા છો મિત્રો એક વર્ષથી ઉપર આપણે સતત સતત મહેનત કરતા ગયા ને એનું પરિણામ મિત્રો આજે ખાસ કરીને એક્ઝામ લેવાની તમે તમે તમારી ચહેરા તમારી ખુશી તમારા જે કોલ આવી રહ્યા છે મિત્રો આજના પેપરની જો વાત કરીએ તો ગણિતની વાત કરીએ તો બધું જ મિત્રો આપણી બુકમાંથી

કરતાં પણ સરળ ફકરા તમને આવડે એવા એ એવા આજે પરીક્ષામાં પૂછાણા એ જોઈ અને તમારા ચહેરાને હાસ્ય જોઈ તમારી ખુશી જોઈ તમારા માતા પિતાની ખુશી જોઈ અમે પણ દિલ ખુશ થાય છે મિત્રો પેપર ખૂબ સરસ હતું એકંદરે પેપર સરળ છે મિત્રો એટલું બધું ટફ છે નહીં ગણિત પણ એક બે દાખલા તો મિત્રો નવોદયના લેવલના નીકળે જ પણ સામાન્ય રીતે બીજા બધી વાત કરીએ તો ખૂબ સરળ અને બાળકની કક્ષાની ચકાસણી કરે એ રીતે આખું પેપર છે તો ચાલો મિત્રો આજે આપણે પેપર સોલ્યુશનનો ભાગ વન ઓકે આકૃતિ વિભાગ છે એને આપણે સમજવા પ્રયાસ કરીએ છીએ મિત્રો આજે શેર કરો ચાલો મિત્રો શેર ફટાફટ તમારા બધા જ મિત્રોને શેર કરી દો કે ચાલો જીતુ સર આપના માટે પેપર સોલ્યુશન લઈને આવ્યા છે ઓકે ચાલો શરૂ કરીએ મિત્રો પેલો કે મિત્રો અહીંયા તમને ચાર આકૃતિ આપે છે એમાંથી અલગ આકૃતિ મિત્રો ઓડ મેન આઉટ અલગ આકૃતિ તમારે જુદી પડતી આકૃતિ તમારે શોધવાની છે તો મિત્રો આનો જવાબ સી દેખાય મિત્રો એકદમ સરળ છે જેવી આકૃતિ મિત્રો અહીંયા વર્તુળ છે એવા અહીંયા વર્તુળ છે અહીંયા ગુણાકાર તો અહીંયા પણ મિત્રો અહીંયા વત્તા છે ઓકે અહીંયા વત્તા છે પણ અહીં સંખ્યા જુઓ મિત્રો ઓકે અહીંયા એક બે ત્રણ ચાર છે મિત્રો સામેની સાઈડ તમે જુઓ ઓકે જેટલી સંખ્યામાં અહીંયા વર્તુળ છે ત્રણ અહીંયા ત્રણ છે તો અહીંયા પણ ત્રણ છે અહીંયા મિત્રો ચાર ગુણાકારની નિશાની અહીંયા ચાર અહીંયા મિત્રો જોઈ શકો છો અહીંયા ચાર વત્તાની નિશાની છે ચાર અહીંયા છે ત્રણ એટલે અલગ કોણ પડે છે સી અહીંયા મિત્રો બીજો પ્રશ્નની જો વાત કરીએ તો પી ક્યુ આર એસ આ રીતે મિત્રો ઘડિયાળની દિશામાં પી ક્યુ આર એસ જાય છે પણ અહીંયા જો પી ક્યુ આર એસ આ ઓલ ઓકે અહીંયા મિત્રો વિરુદ્ધ દિશામાં પી ક્યુ આર એસ આ રીતે જાય છે અહીંયા પી ક્યુ આર એસ અહીંયા એક જ વસ્તુ છે મિત્રો ક્લોકવાઇઝ જાય છે આ આ બધા એન્ટી ક્લોક છે એટલે આપણો જવાબ બનશે મિત્રો એ કે ત્રીજાની વાત કરીએ ત્રિકોણને જ તમારે કોન્સેન્ટ્રેસ કરવાનું ત્રિકોણની જે નિશાની છે મિત્રો આ ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ અહીંયા ત્રિકોણ આ અહીંયા ત્રિકોણ ત્રિકોણનો ખૂણો અંદરની સાઈડ જાય છે એટલે માટે જવાબ બનશે ડી અહીંયા ચોથો એકદમ સરળ મિત્રો અહીંયા ચાર ચાર ત્રણ અક્ષર છે ટી ટીઆઈ અને સી નો ઉપયોગ કર્યો છે તો અહીંયા સી ટી ટીઆઈ ઓકે અહીંયા ઈ વચ્ચે મિત્રો વધારાનો આવી ગયો એટલે ઈ આમાં ત્રણેયમાં અલગ જોવા મળે છે એટલે જવાબ બનશે સી ઓકે સરસ મિત્રો ખૂબ સરસ છે અને બાળકોએ આ બધા રોકડા માર્ગ તમારા ફોન પરથી જ મને ખબર પડે છે કે તમે ખૂબ સરસ પરફોર્મન્સ આપીને આવ્યા છો ઓકે અહીંયા મિત્રો ચિત્ર એક તમારે ચયન કરવાનું છે ઉત્તર ચિત્ર આપેલું છે પ્રશ્ન ચિત્ર છે એવું જ તમારે આમાંથી સેમ ગોતવાનું છે એકદમ મિત્રો સરળ પાંચમા પ્રશ્નની જો વાત કરવામાં આવે તો આના જેવું આબેહૂબ મિત્રો અહીંયા જો ચોકડી છે બે જ છે તો અહીંયા તો ત્રણ આવે આ તો હશે નહીં મિત્રો અહીંયા પણ ત્રણ આવે છે અહીંયા એટલે તમે લોજિકલી વિચારો બે ચોકડી હોય એવી નિશાની એટલે સીમાં ઓકે અહીંયા મિત્રો છઠ્ઠાની જો વાત કરીએ એનો સાચો જવાબ પણ સી મળે છે અહીંયા મિત્રો સાતમાની જો વાત કરીએ ઓકે તો આ જે ઘાટું ત્રિકોણ છે એ આ બાજુ જમણી બાજુ હોય અહીંયા મિત્રો આ તો આવશે નહીં આ પણ નહીં આવે હવે બી અને સી બી અને મિત્રો ડી છે તો આ પરફેક્ટ તમારે ચેક કરવું હોય તો આપણો જવાબ મિત્રો અહીં આવશે ડી ઓકે પછી આઠમાના પ્રશ્નની જો વાત કરીએ આઠમું તો એનો જવાબ મિત્રો તમને મળે છે સી ચેક કરજો મિત્રો તમારા પેપર્સની સાથે આજે આપણે જે પ્રશ્ન પેપર છે મિત્રો ડબલ ડબલયુ કરીને મિત્રો સિરીઝ પેપરની છે ડબલ ડબલયુ ખાસ એ તમને કેતા ભૂલી ગયો ડબલયુ નંબરની પેપરની સિરીઝ અમે કરીએ છીએ તમારે આ જ પ્રશ્ન હશે પણ એનો ક્રમ આગળ પાછા હશે તમે ચેક કરી લેજો મિત્રો પ્રશ્નને ઓકે ત્યાર પછીનો બીજો ત્રીજો પાર્ટ આપણે સમજીએ ઓકે આ આકૃતિ પૂર્ણ કરવાનો છે ઓકે અહીંયા મિત્રો ખાસ તમારે એ ચેક કરવાનું છે નીચેની સાઈડમાં શું જોવા મળે મિત્રો ઓછા અને ભાગાકાર મિત્રો આ આ નિશાની ઓછા અને ભાગાકારની નિશાની નીચેની સાઈડ આવી જોઈએ તો અહીંયા મિત્રો ક્યાંય અહીંયા નથી અહીંયા મિત્રો બે બે નિશાની અહીંયા વધતા છે એટલે આપણને નહીં હોય હવે આ બેમાંથી એક પસંદ કરવાનો આવશે એ અને બી ઓકે પણ જો મિત્રો પહેલા ઓછા હોય પછી ભાગાકાર છે એ પણ જવાબ મિત્રો આવશે બી કેમકે આપણને આવે આપણને આવા ટપકા અહીંયા ક્યાંય છે નહીં ઓકે આ તો આ દિશામાં છે એટલે જવાબ બી અગિયાર એકદમ સરળ મિત્રો અહીંયા તમે જે લીટી છે અહીંયા લીટી આ રીતે લીટી આ દિશામાં લીટી આવી જોઈએ તો એબિલિટી અહીંયા તો છે નહીં ઓકે આ પણ ન આવે આ નહીં આવે કેમ કે જવાબ આવશે સી દેખાય છે મિત્રો હા એક બારમો પ્રશ્ન તમને આ ત્રણમાંથી થોડો વિચાર માગે એવો હતો કે તમે વિચાર ઉપડે બાકી આ એકેમાં તમારે લોજિક વિચારવાનું હતું નહીં સરળતા બારમાની જો વાત કરીએ તો એનો અંદર જે પૂર્ણ કરવા માટે ડી જ જવાબ બને છે કેમ કે આ પણ નહીં આવે આ પણ નહીં આવે ઓકે અને આપણો જવાબ બનશે ડી ત્યાર પછી મિત્રો તેર થી સોળ ની વાત કરીએ મિત્રો તો આપણે જે ચોથા સ્થાને જે પ્રશ્નાચિહ્ન છે શું આવશે મિત્રો અહીંયા એક આ એક આકૃતિ છે એ એ એની દિશા નીચે ગઈ આડી આકૃતિ થઈ ઓકે પછી અહીંયા મિત્રો આ રીતે હવે આ જે ચિત્ર છે એમાં આ ઉપર જશે એટલે આ રીતે તમારી આકૃતિ બનતી હોય એને લીટી મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ આમ થાવી જોઈએ ઓકે તો સરળ છે એવી એવી આકૃતિ તમને ક્યાંય જોવા લીટી જો મિત્રો આ રીતે આડી હોય એવી લીટી અહીંયા પણ નથી અહીંયા પણ નથી ને અહીંયા એટલે આપણો જવાબ બી ઓકે અહીંયા એક એરો ઉપર છે નીચે ગોળ ટપકું તો મિત્રો હવે ત્રીજામાં ક્રમમાં આ રીતે એરો હવે અહીંયા તમે ચોથામાં મિત્રો આ જોઈ શકો છો કે ખાસ કરીને શું હશે મિત્રો જો એક આ બાજુ ઉપર દિશામાં તો નીચે આ તો મિત્રો અહીંયા તમારે આ રીતે કરીને ઉપરની સાહેબ વિરુદ્ધ દિશામાં આવું ટપકું આવવું જોઈએ તે આપણને મળશે મિત્રો બીમાં ચૌદમાં બી પંદરો મિત્રો આવી આકૃતિ આપણી બુક્સમાં ઘણી બધી તમને આપેલી છે ખાસ બુક્સ જેને ખરીદેલી છે અપેક્ષા જ્ઞાન મિત્રો બસો પચાસ રૂપિયાની આ બુક્સ હતી અને બુક્સની સાથે મિત્રો તમને બસો ટેસ્ટ અમે ફ્રી આપીએ એટલે એવી સરસ બુક્સ છે જે લોકોએ નથી લીધી ખાસ મેળવી લેજો વાત કરીએ પંદરમા પ્રશ્નની વાત તો પંદરમા પ્રશ્નમાં તો લોજિક મિત્રો આ જે ક્રમ છે નીચે જાય છે ઓકે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આકૃતિ છે નીચેની ત્રીજી એ ક્યાં ગઈ બીજા સ્થાને ગઈ પછી ક્યાં ગઈ પહેલા સ્થાને ગઈ આ ક્રમ છે એટલે પંદરમાનો સાચો જવાબ બી બને છે હવે સોળમાંની જો વાત કરીએ તો મિત્રો સોળમાંની જે આકૃતિ છે એ નેવું ડિગ્રી ફરે છે નેવું ડિગ્રી આ બાજુ ફરે એટલે આ બને હવે અહીંયાથી મિત્રો આ આકૃતિને નેવું ડિગ્રી ફેરવીએ એટલે સી આપણો જવાબ બને છે અહીંયા બાળકોએ થોડી ભૂલ કરી એવું દેખાય છે કોક કોક બાળકોએ પણ જો સાચો જવાબ શું આવે છે મિત્રો 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 સોરી અહીંયા આવશે મિત્રો કેમ કે મિત્રો આને આનેવું ડિગ્રી આમ ફેરવે એટલે આપણો જવાબ બનશે સી ઓકે સાચો જવાબ બને છે અહીંયા સી આપણો જવાબ બને છે સોડવામાં ઓકે ઉતાવળ નહીં મિત્રો ખાસ તમારું કેટલા માર્ક થાય છે એ ચેક તમારે કરવાના છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ સત્તર માં

એવો એક જ જગ્યાએ આપણને જવાબ મળશે બી ઓકે લોજિક જ છે મિત્રો અહીંયા બી છે એનો બી છે તો એ બીનો આપણે મિરર છે તો ઈનો મિરર દર્પણ મિત્રો અહીંયા મિરર કોન્સેપ્ટ કામ કરે છે મિરર દર્પણ પ્રતિબિંબ તો ઓગણીસ માંની વાત કરીએ તો એનો મિરર માટે જોઈએ તો જવાબ આવશે એ ઓકે આ તો તોની આવે આપણને આવે આપણને આ જવાબ સાચો બને છે વીસમી જો વાત કરીએ મિત્રો તો આ અહીંયા બે આકૃતિની વાત કરીએ તો એમાં જવાબ બને છે તમારે સી એકદમ સરસ ઘણા બધા બાળકોએ જવાબ સાચા જ પડ્યા છે ઓકે હવે આ એક બાબત અને આ વિભાગની આકૃતિ મિત્રો જે ઓકે પૂર્ણ કરવાની વાત છે ડાબી બાજુએ દર્શાવેલા જે ઓકે પ્રશ્ન ચિત્ર છે કઈને જમણી બાજુએ ઉત્તરમાં એ જે ચાર વિકલ્પ આપેલા છે ભૌમિતિક આકારની ચિત્ર છે પૂર્ણ કરવાના છે અને આ માથી મિત્રો બધા જ મિત્રો આવો પણ આપણી બુક્સમાં છે આવો પણ છે બેઠે બેઠે મિત્રો આકૃતિ આપણી બુક્સમાં છે આ અહીંયા મિત્રો તમને ટ્રીક આપેલી કે તમે આ રીતે તૂટક રેખા દોરી અને આ રીતે કરો તો આવી આકૃતિ તમારી બનતી હોય એ તમારો જવાબ બનતો હોય આપણે વિડીયોમાં પણ સમજાવ્યું છે એકવીસ નંબરની વાત કરીએ તો જવાબ તમારો મિત્રો ડી મળે છે ઓકે નહીં ક્યાં જો બાવીસ વાત કરીએ તો દેખાય જ આવશે મિત્રો બાવીસ માં વાત કરીએ તો સી આપણો જવાબ બને છે નહી ક્યા નહીં ક્યાં એકદમ સરળ મિત્રો જ જવાબ દેખાય છે જો વાત કરીએ તો બી બી મિત્રો આરામથી બેસી જાય છે ઓકે આ દાખલો પણ આપણે આ આ પ્રશ્ન આપણી બુક્સનો છે ચોવીસમી ની જો વાત કરીએ બેઠી આકૃતિ બુક્સમાં છે આપણી મિત્રો બી આનો જવાબ બને છે બી જે લોકોએ બુક્સ લીધી છે એ લોકો એકવાર જોજો કે જીતુ સર જે બોલી રહ્યા છે ઓકે એ મુજબ જ આપણી આકૃતિ મિત્રો તમને સમજાવેલી છે એ જ છે પચીસમું મિરર મિત્રો જીરો અહીંયા આવવો જોઈએ અને નીચે હોય જીરો ક્યાં દેખાય છે ઉપરની સાઈડ સાહેબ નીચે ચોકડી સેમ વસ્તુ મિત્રો અહીંયા તો દેખાતી નથી અહીંયા પણ નથી અહીંયા પણ નથી આપણો જવાબ એ ફાઇનલ અહીંયા છવ્વીસ માં ની વાત કરીએ તો પેલા મિત્રો ત્રિકોણ આપણને દેખાવો જોઈએ પછી એનું મિરર મિત્રો અહીંયા આપણે જવાબ મળશે આ રીતે કેમ કે જે આ એરો છે એનું પ્રતિબિંબ જો અહીંયા જોઈ શકો છો અને આનું પ્રતિબિંબ ઓકે તો આપણો જવાબ બનશે બરાબર સત્યાવીસમી વાત કરીએ તો બેન્ડ તો બેન્ડનું પ્રતિબિંબ એક વાત કરીએ તો એ મિત્રો નજીક ડી છે તો પહેલાં ડી દેખાય તો આપણો જવાબ આ પછી એના બધા પણ બીજા બધા પણ મિરર થાય છે ચેક કરવાના છે અને અઠ્યાવીસમી વાત કરીએ તો એનું મિરર સી ખાસ મિત્રો સી જવાબ બને છે અમે એક મિત્રો પ્રયાસ કરીએ છો આન્સર ક્યાં આપવાનો કદાચ આમાં અમારી ભૂલ હોય તો ખાસ તમે ધ્યાન દોરજો બને ત્યાં સુધી અમારો એક નાનકડો પ્રયાસ છે કે તમને બેસ્ટ આપવાનો પ્રયાસ કરીએ ઓકે ત્યાર પછીની જો વાત કરીએ તો છે મિત્રો ઓગણત્રીસ પ્રશ્ન ખાસ મિત્રો ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને બત્રીસ અહીંયા કાગળ કટિંગ મિત્રો અહીંયાથી કાગળને આમ બેન બારો પછી ત્યાંથી આ કાગળને આમ બાળીએ મિત્રો આ આકૃતિ આમ ખુલશે કલ્પના કરો મિત્રો આકૃતિ ખુલે એટલે શું જવાબ હશે આવી કટિંગ્સ મિત્રો કાગળ કટિંગ આપણે ખૂબ અને એના ચાર વિડીયો આપણે ચારથી પાંચ વિડીયો અપલોડ કર્યા તમારા માટે કેમ કે તમને કન્ફ્યુઝ ન થવો એટલે આનો જવાબ સી જો મિત્રો આમ આપણે આમ ખુલે તો આ ચિત્ર ક્યાં હોય જાય અહીંયા હોય જાય પછી આમ ખુલશે આ ચિત્ર આમ ખુલે એટલે પણ સહજ દેખાય જ છે મિત્રો કે આવી આવી ડિઝાઇન ક્યાં બનશે અહીંયા જોવા મળે સીમાં ઓકે ઓ ત્રીસમાની વાત કરીએ મિત્રો આ કટિંગ્સ જો આમ ખોલવામાં આવે આ બાજુ ખુલશે પછી આમ ખુલશે તો અહીંયા પણ મિત્રો આવી ચિત્ર જોવા મળે છે એ ચિત્ર આમ જાશે સહજ છે મિત્રો કે આપણો જવાબ સી બને છે આમાં પણ ઓકે કાગળ કટિંગ્સમાં મિત્રો ખાસ તમે હજુ ચેક કરી લેજો એકત્રીસની જો વાત કરીએ તો આ લીટો અહીંયા મારેલો છે એવો એરો મિત્રો આપણને આ રીતે ક્યાંય જોવા મળશે નહીં આ રીતે જો કટિંગ્સ ખોલવામાં આવે તો આપણને એ જેવું ચિત્ર જોવા મળે છે ઓકે એ ને બત્રીસ મિત્રો અહીંયા તો આપણે સરળ છે ત્રણ ટપકા છે આ બાજુ આવશે એટલે બીજા ત્રણ ને ત્રણ ત્રણ છ છ ને છ બાર ટપકા હોય એ આપણને બીમાં જોવા મળે છે ક્યાંય બીજે જોવા મળતા નથી આપણો જવાબ બી સરળ મિત્રો બધા જ પ્રશ્નો કટિંગ્સના ત્યાર પછી જો વાત કરીએ તો તેત્રીસ મિત્રો આ જે ચિત્ર છે ભૌમિતિક અહીંયા અને અહીંયા તો આપણો જવાબ એ બને જોઈ શકો છો પરફેક્ટ આકૃતિ આપણી ચોત્રીસમાં એ અને જો પાંત્રી તેત્રીસમાં એ ચોત્રીસની જો વાત કરીએ મિત્રો ચોત્રીસમાં પ્રશ્ન તો એ પણ અહીંયા એની અંદર જો આ આ ટુકડો છે અહીંયા જોવા મળે છે અને આ બે ટુકડા અહીંયા ઓકે તો એમાં બેસે પરફેક્ટ આ તો જવાબ આવતો નથી આવી પણ આવતી નથી આકૃતિ આવા ટુકડા પણ મિત્રો આપણી બુક્સમાં આપેલા છે આવા ટુકડા આપણી બુક જો નવોદયની લીધી હશે તો તમને ખ્યાલ ફરી જશે કે આપણી બુક્સના છે પાંત્રીસ માં વાત કરીએ તો એનો પણ જવાબ એ મળે છે તમે જોઈ શકો છો આ તો ક્યાંય બનતા જ નથી આવા કેમ કે એક બે ત્રણ ચાર ને પાંચ ટુકડા છે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ ખરા પણ આવી ચિત્ર મિત્રો આવો ટુકડો ઊભો જોવા મળતો નથી એટલે આપણો જવાબ જોઈને કહી શકો તમે એ ઓકે ખોટા મેં તમને પ્રશ્ન પેલા પણ કીધું ખોટા ઉત્તરો તમે કાપી નાખો કાઢી નાખશો તો સાચો જવાબ તમને મળી જાય છે ઓકે હવે 37 માની જો વાત 36 માની જો વાત કરીએ તો છત્રીસમાં મિત્રો આપણો જવાબ બનશે બી તો ખૂબ સરસ બધા બાળકો રાજીત છે તમારા ચહેરા પર જોઈને અને છેલ્લો પ્રશ્ન જો વાત કરીએ હવે ઓકે તો છુપાયેલી આકૃતિ ઓકે છુપાયેલી આકૃતિ આપણને આવી આકૃતિ ક્યાં જોવા મળે તો અહીંયા મિત્રો મને દેખાય છે બીમાં ઓકે આ દેખાય છે બી આવી આકૃતિ ચોખ્ખી મિત્રો તમને પણ મને દેખાય છે એની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ આપણો લીટી અને આ રીતે તો આપણને એમાં જોવા મળે આ વી મિત્રો આ વી વિરાજનો કોહલીનો વિરાટ કોહલી અહીંયા દેખાય છે એમાં રોકડા માર્ગ ચાલીસમાં બી તમને ચોખ્ખો દેખાય છે બી બોલનો બી આ રીતે અહીંયા આપણને જોવા મળે છે એમાં ઓકે તો મિત્રો આપણે ચાલીસ પ્રશ્નો ટોટલ ઓકે ચાલીસે ચાલીસ પ્રશ્નોનું વિડીયોના માધ્યમથી સોલ્યુશન જોયું ખાસ મિત્રો તમે બધા ખૂબ મહેનત કરો છો અને વિભાગ એક ચાલીસ પ્રશ્નો આપણે સમજ્યા ઓકે હવે તમે મિત્રો આનું જાતે તમારી કેટલા પ્રશ્ન તમારા સાચા છે ઓકે એક પ્રયાસ કરી અને લખી લેજો બાકીના બે ભાગ મિત્રો ગણિતના ભાગનું આપણે સોલ્યુશન મૂકવા જઈ રહ્યા છે અને ફકરા આ ફકરાનું પણ તમને સોલ્યુશન વહેલી તકે હું આપી દઉં છું જેથી કરીને તમને બધું જ આપણા એંસી પ્રશ્નોમાંથી કેટલા સાચા છે તમે જાતે મૂલ્યાંકન કરી અને નક્કી કરો તમારે કેટલા માર્ક આવ્યા અને ખાસ મિત્રો જે પણ વાલી છે એના માટે એક સૂચના એક ભાઈ તરીકે નાના કે પોતાના સંતાન જ્યારે એક્ઝામ આપીને આવ્યા છે એને એપ્રિશિએટ કરો એને એને જીવનની એવી પ્રથમ પરીક્ષા છે કે ઓએમઆર એમ મિત્રો એની પહેલી પરીક્ષા છે કદાચ કોઈ બાળક ભૂલ કરીને આવ્યું હોય તો એ વાલીએ પોતાના બાળકને ગુસ્સો ખીજાવું કાંઈ નહીં મિત્રો આજે આનંદ કરવા દો કેમ કે દોઢ વર્ષથી મિત્રો એ મહેનત 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 કરે છે અને બાળક છે તો ભૂલ કરે એટલે વાલીને પણ ખાસ મારી ભાઈ તરીકે સલાહ છે બાળકને ઉત્સાહ આપે ઉત્સાહ વધારે આજે જીવનમાંથી મિત્રો બાળકને ઉત્સાહ આપવાનું કામ છે દિવસે દિવસે ઘટતું ગયું છે બાળક ગમે એટલી ભૂલ કરે પણ એની અંદરથી પોઝિટિવ લઈને એને એને સાચા રસ્તે વાળવાનું કામ આપણે કરવાનું છે ઓકે એક માધ્યમ બનવાનું છે તો એક સમય મેળો છે આજનો કદાચ કોઈ કર્યું હોય ભૂલ એકાદ બે પ્રશ્ન આકૃતિમાં ભૂલ કરી આવ્યું તો એને ખીજાવા કરતાં એને એને ઉત્સાહ આપો એને કે ફરી આવી જીવનની એક્ઝામ આવે કે આવી એક્ઝામ તો આવવાની છે આગળ આવી ભૂલ હવે ન થવી જોઈએ તો બધા બાળકોને ઓલ ધ બેસ્ટ અને ખાસ કરીને પાસ થયા એવી જ અત્યારથી પાછી પણ શુભકામના સારા ગુણ લઈ આવું મિત્રો પાસ થવાનું છે સારા ગુણ લઈ આવવાના છે અને બુકમાં અપેક્ષા ગેટકી બુકમાં તમારો ફોટો મારે મૂકવો જ છે ઓકે તો બસ અહીંયા સુધી રાખું છું પાછા આકૃતિમાં કેટલા માર્ક આવ્યા મને છેલ્લે લાસ્ટમાં કહેજો જય દ્વારકાધીશ પાંચ વાગે પાછો બીજો વિડીયો મૂકું છું ઓકે અહીંયા સુધી રાખીએ મળીએ જય યોગેશ્વર